અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના રમાણ ગામે શંકાશીલ પતિએ તેની પત્નીના માથામાં કુવાડીના ઘા ઝીક્યા બાદ ત્રણ માસૂમ બાળકો અને ગામ નજીક આવેલા વેડિયા જરાશયમાં ફેંકી હત્યા કર્યા બાદ આપઘાત કરવાના પ્રયાસમાં બચી ગયેલા હત્યારાને વધુ સારવાર માટે મોડાસાની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. મેઘરજ તાલુકાના ઈસરી પોલીસ સ્ટેશન વિસ્તારના રમાણ ગામમાં હૈયા ધ્રુજાવી નાખે તેવી ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી છે. હત્યારા સામે લોકો ફિટકાર વરસાવી રહ્યા છે. શંકાશીલ સ્વભાવ ધરાવતા વેમિલા પતિએ તેની પત્નીના માથામાં કુહાડીના ઘા ઝીંકી ત્રણ બાળકોને ગામ નજીક આવેલા વૈડી જળાશયમાં ફેંકી દઈ હત્યા કરી રમાણ ગામે ખેલાયેલા કુની ખેલમાં બનેલી કાળજુ કંપાવી દેનાર ઘટનાથી સમગ્ર પંથકમાં હાહાકાર મચી જવા પામ્યો છે. ઈસરી પોલીસે સમગ્ર ઘટનાની ઝીણવટભરી તપાસ હાથ ધરી બાળકોમાં મૃતદેહને પીએમ માટે ખસેડી હત્યારા પિતા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જયદીપ પાટિયા, ZSTV, મેઘરજ. મારું નામ કલજીભાઈ જીયાભાઈ ડામોર, ગામ મોટી પંડોલી. તો હું પંડોલીનો મારી છોકરી રમાડે 8-10 વર્ષની આજુબાજુ ગાળામાં લગ્ન કરેલું તો કહીએ મને બબાલ સાંભળજી નહીં હતી. અત્યારે પ્રેમ દિવસ છે, હાજે કાલ ગઈ હાજે મારે જમાઈએ કવાડી કવાડીથી મારી. પછી સવારમાં 8 વાગે મને એક માણસ લેવા આવ્યો, માણસ મેસેજ મળી જા તો હું આવજો નોમના ગાળામાં આવીને મેં તપાસ કીધો સાહેબ, તો બરાબર સૂર્ય રડતી હતી ને ખૂન હતું. પછી હું મેઘરજ દવાખાને લઈને જતો રહ્યો ને અહીંયાથી હિંમતનગર ગયો અને જમાઈ ગઈ ગયા એમ કીધું મેં. તો જો રાતે મારીને કહ્યું ને ગયા 12-1 વાગે ગયા, 4 વાગે ગયા, ખ્યાલ નથી બાપુ બાપા એમ કહેજું. તે કહ્યું ને ગયો ખ્યાલ નહીં. ત્રણ છોકરાને, 2 છોકરીઓ ને એક છોકરો, અને ત્રણ લઈને ભાગી ગયો, કંઈ પત્તો લાગુ ને. પછી આજે રાત્રે એવા મને સવારે 7 વાગે મેં મેસેજ મેયો મળી જાય સાહેબે કહી છે. અને અમારે મોટી પંડોળીના માણસો રમણને બાજુમાં એક ડેમ છે, એમાં 3 બાળકો મારા ભણ્યા મળીએ એમ કહી અને જમાઈ નહોતો મળતો હોય એ પ્રયત્ન કરો સાહેબ એટલું.